चलो तो आ भी जाओ फटाफट बधा। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। ओके, आपणे एक तमने खबर छे कि आपणे ગુજરાતના જિલ્લાઓની સિરીઝ આપણે સ્ટાર્ટ કરી દીધી હતી, જેની અંદર આપણે 23 જિલ્લાઓ જોઈ ગયા। આજે છે જિલ્લો નંબર 24 અને જે છે ગાંધીનગર જિલ્લો, આજનું આપણું પાટનગર। ચલો તો ફટાફટ બધા જોઈન થઈ જાઓ, સ્ટાર્ટ કરીએ પછી આજનું સેશન। ચલો ઓકે, પહેલા એક વખત ટેસ્ટ કરી લો, અવાજ આવે છે કમ્પ્લીટ, યસ કે નો? ચલો હેલો હેલો, ઓકે ચલો તો ફટાફટ જોઈન થઈ જાઓ બધા। પીપીટી દેખાય છે, ટેસ્ટ કરી લો ફટાફટ। ઓકે ચલો તો ફટાફટ જોઈન થઈ જાઓ બધા। ઓકે, આજે આપણે વાત કરીશું આપણા પાટનગર ગાંધીનગરની। બટ બિફોર વી બિગિન, ઓકે, થોડી વાત કરી લઈએ આપણે અનએકેડમીની। તો હું અનએકેડમીની વાત કહું તો તમે મારી સાથે અનએકેડમીમાં જોડાઈ શકો છો। સ્ટડી ફ્રોમ હોમ, ઘરે બેઠા બેઠા કોઈ પણ એક્ઝામની તૈયારી તમે અનએકેડમીના માધ્યમથી કરી શકો છો। પર ડેના જસ્ટ ₹70, જો તમે 12 મંથનું સાથે સબસ્ક્રિપ્શન લો છો તો એની પ્રાઇસ છે ₹7000, જેમાં તમે મારો કોડ એપ્લાય કરશો કિશન લાઈવ તો એ તમને પડશે પર ડેના જસ્ટ 70, એટલે કે ₹6300 પડશે 12 મંથનું સબસ્ક્રિપ્શન। ઓકે, અને પર ડે ગણો તો ₹70માં કોઈ પણ એક્ઝામની તૈયારી કરી શકો છો। જો 24 મંથ એટલે કે 2 વર્ષનું લો તો ₹13 કે ₹13.5 પર ડે થાય છે। અહીંયા સ્ટ્રક્ચરે લાઈવ અને ફ્રી સ્પેશિયલ ક્લાસ મૂકેલા છે, જેટલા એજ્યુકેટર ભણાવે છે બધાના ફ્રી સ્પેશિયલ ક્લાસ મૂકેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો। ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન પણ અવેલેબલ થઈ ગયો છે, તો ₹6300 ડાયરેક્ટ ભરવાના નથી, તમે ઈએમઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો। આ જુદા જુદા કોર્સ ઓલરેડી બનેલા છે તો આ પણ તમે જોઈ શકો છો। 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથની આ જુદી જુદી પ્રાઇસ છે। આ બધાની અંદર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, ક્યારે? જ્યારે તમે મારો રેફરલ કોડ કિશન લાઈવ યુઝ કરશો ત્યારે। ક્યાં ગયા બીજા બધા? ખાલી 11 જણા ક્યાં ગયા? ઓકે, આજે તો બહુ સારો એવો જિલ્લો છે આપણો ગાંધીનગર, બોલાવી લો બધાને ફટાફટ, મેસેજ કરી દો, લિંકને શેર કરી દો ફટાફટ બધાને। ઓકે ચલો, અને ઓલરેડી આ બેચ કોર્સ સ્ટાર્ટ થઈ ગયા છે, પ્રગતિ, નિષ્ઠા અને સાહસ। ઓકે, તો આ બેચ કોર્સની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો આ કોર્સની અંદર પણ ખાસ કરીને જોડાઈ જજો। ઓકે, એનરોલ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળી રહે। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ। ચલો ઓકે, તો આજે આપણે વાત કરવાની છે ગાંધીનગર જિલ્લાની, તો ફટાફટ પહેલાં તો બધા આવી જાઓ, ક્યાં ગયા બીજા બધા? આજે વાત કરીશું આપણે ગાંધીનગર જિલ્લાની। તો ગાંધીનગર જિલ્લાની વાત કરું તો સૌથી પહેલાં જોઈએ કે એનું લોકેશન ક્યાં છે, ગાંધીનગરનું લોકેશન ક્યાં આવેલું છે, તો ક્યાં આવેલું છે? તો ગાંધીનગર કહેવામાં આવે છે ઉત્તર ગુજરાત અથવા તો મધ્ય ગુજરાત। ઓકે, ઉત્તર ગુજરાતમાં તમે જોવો તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાને આપણે લઈએ છીએ। મધ્ય ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદને લઈએ છે। ઓકે, તો તમે જુઓ તો મધ્ય ગુજરાતની અંદર આવેલું છે આપણું ગાંધીનગર, ઓકે, આપણું પાટનગર છે। પણ 1 મે 1960 રોજ આપણું ગુજરાતની સ્થાપના થઈ હતી। 1 મે 1960 રોજ રવિશંકર મહારાજે અમદાવાદના સાબરમતી આશ્રમથી આપણા ગુજરાતની સ્થાપના કરી। એ વખતે હતો નહીં આપણો ગાંધીનગર જિલ્લો આજનો, એ વખતે હતો ને, એ વખતે આપણું ગુજરાતનું પાટનગર હતું અમદાવાદ। ઓકે, પહેલા એના લોકેશન જોઈ લઈએ કે એને કયા કયા જિલ્લાની બોર્ડર રડે છે, તો કયા કયા જિલ્લાની બોર્ડર રડે છે? તો તમે જુઓ તો ઉપર છે, ઉત્તરની સાઈડ છે મહેસાણા અને અહીંયા આડે છે સાબરકાંઠા। આ બાજુ તમે જુઓ પૂર્વ સાઈડ તો અરવલ્લી છે, મહીસાગર છે, ઓકે, અરવલ્લી, સોરી મહીસાગર નથી અડતો, અરવલ્લી અને ખેડા છે, અને આ બાજુ જુઓ તો અમદાવાદ છે। તો તમે જુઓ તો 5 જિલ્લાઓથી ઘેરાયેલો છે આ ગાંધીનગર। કયા કયા 5 જિલ્લા? તો એક મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને અમદાવાદ। તો આમ 5 જિલ્લાની બોર્ડર શેર કરે છે આ ગાંધીનગર। હવે ગાંધીનગર બન્યું ક્યારે? ઓકે, ગાંધીનગર બન્યું ક્યારે? તો ગાંધીનગર બન્યું હતું ઈસવીસન 1964, એ વખતે મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા। તો એમના સમયમાં શેમાંથી રચના થાય છે કોઈ કહેશે? તો અમદાવાદ અને મહેસાણા, અમદાવાદમાંથી થોડું લેવામાં આવે છે, મહેસાણામાંથી થોડું લેવામાં આવે છે, અને બંનેનું કમ્બાઈન કરીને એક જિલ્લો બનાવવામાં આવે છે, જે છે ગાંધીનગર જિલ્લો।
ક્યારે બને છે? સાલ ખાસ યાદ રાખજો 1964, બળવંતરાય મહેતા એ વખતે મુખ્યમંત્રી હતા, મહેસાણા અને અમદાવાદમાંથી ભાગ લઈને ગાંધીનગર જિલ્લાની રચના થાય છે. પાંચ જિલ્લાઓની બોર્ડર શેર કરે છે, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડાની. વાત કરીએ તાલુકાની, તો કયા કયા તાલુકા આવેલા છે? તો ચાર તાલુકા તમને જોવા મળશે, કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ. તો આ રીતના તમને ચાર તાલુકા જોવા મળશે. આ તાલુકાને યાદ કઈ રીતના રાખીશું? તો એને યાદ રાખવા માટે આપણે ગાંધીનગરને સિમ્પલ ક્વેશ્ચન પૂછવાનો કે ભાઈ ગાંધીનગર તું કદમાં કેવડું? શું ગાંધીનગર, શું કહેવાનું? ગાંધીનગર કદમાં કેવડું? જેનાથી આપણને ચારે ચાર તાલુકા મળી જાય. સૌથી પહેલો તો ગાંધીનગર, તો એ પોતે જ એક તાલુકો છે. કદમાં, તો ક થી બનશે કલોલ, દ થી બનશે દહેગામ, અને માં, તો માંથી બનશે આપણું માણસા. ઓકે, તો આ રીતના આપણે ચારે ચાર તાલુકાને યાદ રાખી શકીએ. શું કહેવાનું કે ભાઈ ગાંધીનગર તું કદમાં કેવડું? તો ગાંધીનગર, કલોલ, દહેગામ અને માણસા. ઓકે, યાદ રહી જાય? યસ કે નો? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો યાદ રાખીશું ગાંધીનગર બન્યો ક્યારે? 1964 માં. પણ એમ પૂછાય કે ગાંધીનગરને પાટનગર ક્યારે બનાવવામાં આવ્યું? તો ગાંધીનગરને પાટનગર બનાવવામાં આવે છે 1971 માં. એ વખતે બળવંતરાય મહેતાન હતા. એ વખતે કોણ હતા? તો હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. તો બળવંતરાય મહેતા પછી આવે છે હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી પદે. અને 11 ફેબ્રુઆરી 1971 ના રોજ ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવે છે. તો બંને વસ્તુ યાદ રાખીશું. 1964 માં બળવંતરાય મહેતા, જેમાં ગાંધીનગર બન્યું, પણ ગાંધીનગરને પાટનગર ક્યારે બનાવવામાં આવ્યું? તો હિતેન્દ્રભાઈ દેસાઈનો સમય હતો. 11 ફેબ્રુઆરી 1971 ના રોજ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવામાં આવ્યું. તાલુકા કેટલા? તો ચાર તાલુકા, કલોલ, ગાંધીનગર, દહેગામ, માણસા. યાદ રાખવાની ટ્રીક, ગાંધીનગર કદમાં કેવડું, રહી જાય યાદ. ચલો સ્પેસિફિકેશનની વાત કરીએ, તો સ્પેસિફિકેશન આ 2011 ના ડેટા મુજબ છે. ઓકે, 2011 ના, 2021 માં નવા ડેટા આવી જશે. તો 2011 ના ડેટા મુજબ આપણે ગાંધીનગરના સ્પેસિફિકેશનની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ છે 2164 ચોરસ કિલોમીટર. કુલ વસ્તી છે 13,87,478. ઓકે, અહીંયા પોઈન્ટ નથી, આ રીતના છે. લિંગ પ્રમાણ છે 920. આ કઈ રીતના માપવામાં આવે છે, કઈ રીતના કહેવામાં આવે છે? તો 1,000 પુરુષો દીઠ મહિલાઓ છે 920. શું? 1,000 પુરુષો દીઠ મહિલાઓ છે 920, એ રીતના કહેવામાં આવે છે. શિશુ લિંગ પ્રમાણ એટલે કે 8 વર્ષથી નાના હોય તો એને શિશુમાં ગણવામાં આવે છે. તો એમાં બાળકો અને બાળકીઓ કેટલા એની વાત છે. ઓકે, ચલો, તો બાળકો અને બાળકીઓ કેટલા છે એની વાત છે. તો 1,000 બાળકો દીઠ બાળકીઓ કેટલી છે? તો 847 છે. વસ્તી ગીચતા છે 660. આ કઈ રીતના કહેવામાં આવે છે? તો 1 ચોરસ કિલોમીટર દીઠ રહેતી વસ્તી, તો એમાં એને કહેવામાં આવે છે વસ્તી ગીચતા. એટલે કે જો કુલ વસ્તી છે એના ભાગે એનું ક્ષેત્રફળ કરી દો, એનાથી મળી જશે વસ્તી ગીચતા. સાક્ષરતાની વાત કરીએ તો 85.78% છે. સાક્ષરતા એટલે શું? જે માણસ બોલી શકે અને લખી શકે, ઓકે, અને વાંચી શકે, તો એને આપણે સાક્ષર ગણીશું. એવું નથી અહીંયા કે એને 10 પાસ કરેલું હોય તો હું એને સાક્ષરતામાં મૂકીશ, અથવા તો 11 પાસ કરેલું હોય, 12 પાસ કરેલું હોય, અથવા તો કોલેજ કરી હોય તો સાક્ષરતા. ના, જે માણસ છે એ વાંચી શકે, બોલી શકે અને લખી શકે તો એને આપણે સાક્ષર કહીશું. મહિલા સાક્ષરતા કેટલે છે? 77.37%. પુરુષ સાક્ષરતા છે 93.59%, જે સૌથી વધારે છે. ઓકે, ગાંધીનગરની પુરુષ સાક્ષરતા છે એ ગુજરાતમાં સૌથી વધારે છે. અને શિશુ લિંગ સાક્ષરતા, ઓકે, એ સૌથી ઓછી છે. કેટલી છે? તો 859 છે. યાદ રાખીશું આપણે. ચલો વાત કરીએ હવે ગાંધીનગરની. ઓકે, આ થયા તમારા સ્પેસિફિકેશન. વાત કરીએ હવે ગાંધીનગરની. તો ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરને ગ્રીન સિટી એટલે કે ઉદ્યાન નગરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રીન સિટી કહેવામાં આવે છે, અથવા તો ઉદ્યાન નગરી કહેવામાં આવે છે. પંજાબનું તમે ચંડીગઢ, ઓકે, એની રાજધાની છે પંજાબ હરિયાણાની ચંડીગઢ, તો એને આદર્શ ગણીને એટલે કે એના જેવું ને જેવું, ઓકે, અહીંયા એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે જેમાં 30 સેક્ટરો બનાવવામાં આવે છે. ઓકે,
30 સેક્ટરો માં વિભાજન કરવામાં આવે છે. આવું ને એવું ક્યાં છે? તો ચંદીગઢ માં છે. તો ગાંધીનગર ઉપરથી ચંદીગઢ નથી બન્યું, ચંદીગઢ ઉપરથી ગાંધીનગર બનાવવામાં આવ્યું છે. ઓકે, આવીને આવી રચના તમને ચંદીગઢ ની અંદર જોવા મળશે. કોને બનાવ્યું છે? તો એક ફ્રેન્ચ આર્કિટેક્ટ હતા, લા કાર્બુઝિયર. કોણ હતા? લા કાર્બુઝિયર એક ફ્રેન્ચ આર્કિટેક્ટ હતા. તો એમને ચંદીગઢ ને આદર્શ ગણીને એના જેવું ને જેવું સ્ટ્રક્ચર અહીંયા ગાંધીનગરમાં બનાવવામાં આવ્યું. ગાંધીનગરમાં કેટલા સેક્ટર છે? તો 30 સેક્ટર છે. એટલે કે 30 સેક્ટર ની અંદર વિભાજન કરવામાં આવ્યું છે આ ગાંધીનગરને, યાદ રાખીશું આપણે. અને એટલા માટે જ આ જે ગાંધીનગર છે એને પ્લાન સિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લાન સિટી, એટલે કે પ્લાનિંગ કરીને બનાવવામાં આવેલી સિટી. તો પ્લાન સિટી છે. શું યાદ રાખીશું? ગાંધીનગરને કઈ રીતના બનાવવામાં આવ્યું છે, કોના જેવું બનાવવામાં આવ્યું છે? તો ચંદીગઢના જેવું બનાવવામાં આવ્યું છે. ચંદીગઢ શું છે? તો રાજધાની છે પંજાબ હરિયાણાની. કોણે બનાવ્યું? તો ફ્રેન્ચ આર્કિટેક્ટ હતા લા કાર્બુઝિયર, એમને બનાવ્યું. કેટલા સેક્ટરમાં વિભાજિત છે? તો 30 સેક્ટરમાં વિભાજિત છે. અને આ રીતના પ્લાન કરીને બનાવવામાં આવ્યું હોવાથી ગાંધીનગરને પ્લાન સિટી પણ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ, ગુજરાત રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી વધારે વૃક્ષો છે. શું છે? ગાંધીનગરમાં સૌથી વધારે વૃક્ષો છે. તેથી જ ગુજરાતનો હરિયાળુ શહેર, હરિયાળો બગીચો પૂછાય તો પછી ચણોતર પ્રદેશ થઈ જાય, પણ એમ પૂછાય હરિયાળુ શહેર કયું તો આવશે ગાંધીનગર. ઓકે, બંનેમાં ડિફરન્સ છે. હરિયાળો બગીચો પૂછાય તો પછી જતું રહેવાનું આણંદ ખેડામાં, ચણોતર પ્રદેશમાં, પણ એમ પૂછાય હરિયાળુ શહેર કયું તો એ છે ગાંધીનગર. કેમ? કારણ કે સૌથી વધારે વૃક્ષો આ શહેરની અંદર જોવા મળે છે. ઓકે, તો સૌથી વધારે વૃક્ષો ગુજરાતમાં ક્યાં છે, કયા શહેરમાં છે? તો એ છે ગાંધીનગરની અંદર, યાદ રાખીશું. આગળની વાત કરું તો 13મી સદીમાં સેઠા શહેરના રાજા પેથાસીએ આ સ્થળ ઉપર પેથાપુર વસાવ્યો, કે મારું ગામ. ઓકે, પેથાપુર, હું પેથાપુરથી બિલોંગ કરું છું. એટલે ગાંધીનગરથી 1 કિલોમીટર થાય પેથાપુર. અને અહીંયા જે પેથા રાજા છે, ઓકે, જે જૂના જમાનમાં હિસ્ટ્રી છુપાયેલી છે, એમનો અહીંયા મહેલ પણ આવ્યો છે. તો આ બાજુ પેથાપુર બાજુ આવો તો અહીંયા પેથા રાજાનો બસ સ્ટેન્ડથી થોડો જ દૂર, ઓકે, અહીંયા શું આવેલો છે? મહેલ પણ આવેલો છે. તો પેથાસીરાએ અહીંયા પેથાપુર નગર વસાવ્યું હતું, મારું ગામ. ઓકે, યાદ રાખીશું આપણે. આગળ વાત કરીએ, બીજું અહીંયા ગાંધીનગરનું શું વખણાય છે? તો ગાંધીનગરમાં સેઠા આવેલું છે, એ સેઠા ગામના મરચા વખણાય છે. સેઠા ગામના મરચા. રાંદેજા આવેલું છે, તો રાંદેજાની શું વખણાય છે? તો ભેળ વખણાય છે. તેમજ દહેગામના શું વખણાય છે? ધારિયા. સાઉથ પિક્ચરમાં જોવો છો, ઓકે, સાઉથ પિક્ચરમાં તમે બંદૂકો જોવા નહીં મળે, પણ એમાં ધારિયા જોવા મળશે. ઓકે, એ લાંબા લાંબા ધારિયા લઈને બાજતા હોય છે, ખચા ખચ. ઓકે, તો એ ધારિયા. તો આ દહેગામના ધારિયા વખણાય છે, રાંદેજાની ભેળ અને સેઠાના મરચા વખણાય છે. આ આપણે યાદ રાખીશું. આ સિવાય અહીંયા ચીમનભાઈ પટેલ, ઓકે, કોણ હતા ચીમનભાઈ પટેલ? તો ગુજરાતના મુખ્યમંત્રી હતા. તો ગુજરાતના મુખ્યમંત્રી એવા ચીમનભાઈ પટેલની સમાધિ આવેલી છે. ક્યાં આવેલી છે? તો નર્મદા ઘાટ. ઓકે, તમને ખબર છે કે નર્મદા, યસ, ઓકે, એ ગાંધીનગરમાં આવેલું છે નર્મદા ઘાટ. જે શું આવેલું છે? તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની અહીંયા આવેલી છે સમાધિ, યાદ રાખીશું. ઓકે, ક્લિયર છે, યાદ રાખશો. આગળ વાત કરીએ કલોલ. તો કલોલમાંથી શું મળી આવ્યું છે? તો કલોલમાંથી મળી આવ્યું છે ખનિજ તેલ. જે રીતના તમે ભરૂચમાંથી અને બીજા કલોલ, ઓકે, એવું ને એવું અહીંયા ખનિજ તેલ મળી આવ્યું છે, એ વસ્તુ યાદ રાખીશો. અહીંયા બીજું એક આવેલું છે, ખાતર બનાવવાનું એક કારખાનું આવેલું છે ઇપકો. ઇપકોના તમને બે કારખાના જોવા મળશે, બે જગ્યાએ આવેલા છે ઇપકો. કઈ કઈ? બે જગ્યાએ આવેલા છે. એક તો આવેલું છે કંડલા, જે કચ્છની અંદર કંડલા આવેલું છે ત્યાં, અને બીજું આવેલું છે કલોલ. તો કલોલ અને કંડલામાં આવેલું છે આ ઇપકોનું કારખાનું. ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ. ઓકે, શું છે? તો ફર્ટિલાઇઝર્સનો મતલબ શું? રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું છે આ. શું છે? રાસાયણિક ખાતર બનાવવાનું કારખાનું. બે જગ્યાએ મેં તમને કીધું એમ, કંડલા અને કલોલ બે જગ્યાએ આવેલું છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, વેરી ઇમ્પોર્ટન્ટ ચાર વસ્તુ આવેલી છે ગાંધીનગરની અંદર, યાદ રાખીશું. સૌથી પહેલા તો વિધાનસભા. શું આવેલું છે? ગુજરાતની વિધાનસભા આવેલી છે, જેનું નામ ઘણી વખત પૂછાઈ ગયેલું છે. શું નામ છે? તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન. શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. કોણ હતા વિઠ્ઠલભાઈ? કોઈ કહેશે મને વિઠ્ઠલભાઈ પટેલ કોણ? કોણ છે આ વિઠ્ઠલભાઈ પટેલ? ચલો મને આન્સર આપો, વિઠ્ઠલભાઈ પટેલ કોણ?
यस कोण छे विठ्ठल भाई, मारे ए जाणवू छे। चलो लाइक करता रहेजो। 33 जणा ऑनलाइन, 26 लाइक, ना चाले आवो। चलो आंसर आपो मने, कोण हता विठ्ठल भाई पटेल? यस ओके ओके, तो सरदार वल्लभ भाई पटेल ना भाई। ओके ओके, तो एमना नाम पर थी विठ्ठल भाई पटेल भवन नाखवामां आव्युं छे। ओके याद राखीशुं। तो गुजरात आ क्वेश्चन पूछायेलो छे कि आपणा गुजरातनी विधानसभा छे गांधीनगरमां आवेलू छे एमनुं नाम शुं छे? तो नाम छे विठ्ठल भाई पटेल भवन, आपणे याद राखीशुं। बीजी वात करूँ तो बीजू शुं आवेलू छे? तो जूनू सचिवालय आवेलू छे, एमनुं नाम पण याद राखजो, डॉक्टर जीवराज मेहता भवन। शुं छे? डॉक्टर जीवराज मेहता भवन छे, जूनू सचिवालय छे, इम्पोर्टंट छे, याद राखीशुं। આ સિવાય તમને બે બિલ્ડિંગો બીજી જોવા મળશે, ઓકે? ઉદ્યોગ ભવનની અંદર એન્ટર થાવ એટલે આ બધું તમને મળી જાય। તો બીજી બે જોવા મળશે, સ્વર્ણ્ય સંકુલ 1 અને સ્વર્ણ્ય સંકુલ 2। આ રીતના બીજી બે બિલ્ડિંગો તમને જોવા મળશે। શું છે આ સ્વર્ણ સંકુલ 1 ની અંદર અને શું છે સ્વર્ણ સંકુલ 2 ની અંદર? તો જે સ્વર્ણ સંકુલ 1 છે એમાં મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીની ઓફિસો છે। અહીંયા સ્વર્ણ સંકુલ 1 ની વાત કરું છું, તો અહીંયા શું છે મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી, કેબિનેટ મંત્રી એમની બેઠક અથવા તો એમની ઓફિસો આવેલી છે, યાદ રાખીશું। સ્વર્ણ સંકુલ 2 ની અંદર શું આવેલું છે? તો સવર્ણ સંકુલ 2 ની અંદર રાજ્ય કક્ષાના મંત્રીઓની ઓફિસ છે, આ વસ્તુ યાદ રાખજો। શું? રાજ્ય કક્ષાના મંત્રીઓની ઓફિસ સ્વર્ણ સંકુલ 2 ની અંદર આવેલી છે। 1 ની અંદર મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીની ઓફિસ આવેલી છે, તો આ બે બિલ્ડિંગો પણ યાદ રાખીશું। આગળ વાત કરું તો અહીંયા બીજું શું આવેલું છે? તો ગુજરાતનું સૌથી મોટું પક્ષી ગૃહ કયું છે? ઇન્દ્રોડા પાર્ક આવેલું છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું। આ સિવાય અહીંયા શું આવેલું છે? તો સરિતા ઉદ્યાન આવેલું છે, ઓકે? ઇન્દ્રોડા પાર્ક અને સરિતા ઉદ્યાન આવેલું છે, યાદ રાખીશું। આગળ વાત કરીએ, આ ઉપરાંત અહીંયા બોચાસણી અક્ષય પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવેલા અહીંયા અક્ષરધામ આવેલું છે। આ મેન અક્ષરધામ નથી પણ એનું કોપી ટુ કોપી અહીંયા એક અક્ષરધામ બનાવવામાં આવ્યું છે। પૂછાય કયા સેક્ટરમાં છે? તો સેક્ટર 30 ની અંદર છે, ઓકે? ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં સેક્ટર 30 ની અંદર અક્ષરધામ, ઓકે, અક્ષરધામ આવેલું છે। પેલું અક્ષરધામ નથી, એ મોટું એ તો છે જ, એનું કોપી અહીંયા બનાવવામાં આવ્યું છે। અહીંયા ફાઉન્ટેન શો પણ થાય છે, જો અહીંયા આવો સાંજના સમયે તો ખાસ કરીને અહીંયા ફાઉન્ટેન શો થાય છે, તો એ ફાઉન્ટેન શો બહુ જ રમણીય હોય છે, જેની અંદર જે સ્વામિનારાયણ છે એમની જે આખી કથા છે એ ફાઉન્ટેન દ્વારા, ઓકે, ફુવારા દ્વારા આખી બતાવવામાં આવે છે, તો એ ખાસ કરીને જોજો। તો આ બોચાસણી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર આવેલું છે, અક્ષરધામ। આ સિવાય અહીંયા બીજું શું આવેલું છે? તો ગાંધીનગર જિલ્લામાં આવેલું મહુડી, શું આવેલું છે? મહુડી, જેનું પ્રાચીન નામ શું હતું? મધુપુરી। પ્રાચીન નામ શું હતું? મધુપુરી હતી। કઈ નદીના કિનારે છે? તો આ પણ સાબરમતી નદીના કિનારે છે। સાબરમતી નદીના કિનારે ત્રણ વસ્તુ યાદ રાખવાની, કઈ? ગાંધીનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો અને એક મહુડી, ઓકે? આ ત્રણ તો યાદ રાખી લેજો, મહુડી, ગાંધીનગર અને અમદાવાદ, ત્રણે ત્રણ ક્યાં આવે? સાબરમતી નદીના કિનારે આવેલા છે, યાદ રાખીશું। અહીંયા શું આવેલું છે? તો અહીંયા ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ આવેલી છે। કોનું મંદિર છે આ? જૈન મંદિર તો ખરું, પણ યાદ રાખજો ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ આવેલી છે, ઓકે? મૂર્તિ ધરાવતું આ જૈન મંદિર છે મહુડી, અને અહીંયા સુખડીનો પ્રસાદ વખણાય છે, અને એવું કહેવાય છે કે ત્યાંથી જે સુખડીનો પ્રસાદ લાવો એ ત્યાંને ત્યાં ખાવો પડે, ઘરે લઈ જવાતો નથી, ઓકે? એવું માન્યતા છે કે ત્યાંને ત્યાં જ ખાવો પડે છે, અહીંનો જે પ્રસાદ છે સુખડીનો એ ઘરે લઈ જવાતો નથી, ત્યાંના ત્યાં થારી આપે છે, ત્યાંના ત્યાં જ ખાઈ લેવાનો, ઘરે લઈ જવાનો નહીં, ઓકે? તો એવી માન્યતા પણ છે। આગળ વાત કરું અદાલજ, તો અદાલજ વાત કરું તો અદાલજ જેનું પ્રાચીન નામ હતું, યાદ રાખજો, ગઢપાટણ, કદાચ નવું લાગે તો અડાલજનું પ્રાચીન નામ હતું, યાદ રાખજો, ગઢપાટણ। શું હતું? ગઢપાટણ। આ અદાલજમાં મહમૂદ બેગડાના સમયમાં, ઓકે, આ મહમદ બેગડાની વાત છે, તો એની એટલે એના સમયની વાત છે, એની વાત નથી, એને અહીંયા કંઈ લેવા દેવા નથી, પણ મહંમદ બેગડો જ્યારે કે આ તો મહેમદાબાદ શહેર વસાવ્યું હતું ખેડાની અંદર, તો એમના સમયની વાત છે। એમના સમયમાં વાઘેલા રાવ વીરસિંહની પત્ની રૂડાબાઈએ
એમના પતિની યાદમાં પાંચ માળની અડાલજની વાવ બંધાવી. કેટલા માળની છે યાદ રાખજો, પાંચ માળની છે. પાંચ માળની અડાલજની વાવ બનાવી, જેને રૂડા વાવ પણ કહેવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે, અને આ પાંચ, આ જે માળ છે એનો પાંચમો માળ છે એ પાણીની નીચે છે, એટલે કે નીચે. ઉપર ગણવાની ક્યાંથી? ઉપરથી ગણવાનું. તો એમાં જે પાંચમો માળ છે એટલે કે છેક નીચેનો માળ છે. પાંચ માળ ઊંડીનો મતલબ શું? ઉપરનો માળ પહેલો, બીજો, એ રીતના. ઓકે, ઊંડી, જેમ પાંચ માળ આપણે કહીએ તો આમ ઉપર ગણીએ છીએ, એ જ રીતના ઊંડી પૂછાય. પાંચ માળ ઊંડી એનો મતલબ શું? નીચે. ઓકે, તો એમાં જે છેલ્લો માળ છે એ આખો પાણીથી ઢંકાઈ ગયેલો છે. તો અડાલજ આવો તો ખાસ કરીને આ અડાલજની વાવ જોજો, ગાંધીનગર આવો તો. ઓકે, ચલો, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. આ ઉપરાંત અહીંયા શેરીસામાં પાર્શ્વનાથ અને પદ્માવતીની ભવ્ય મૂર્તિ આવેલી છે. પાર્શ્વનાથ કોણ હતા? તો જૈન ધર્મના તીર્થકર છે. એમનું પ્રતીક છે શાપ. આગળ વાત કરીએ, ગિયોડમાં અંબાજી મંદિર આવેલું છે અને વાસણા ખાતા વૈજ્યનાથ મંદિર અને હનુમાનની બહુ મોટી મૂર્તિ આવેલી છે. ઓકે, વાસણ અથવા તો વાસણિયા મહાદેવ પણ કહેવામાં આવે છે. કદાચ એવું સાંભળ્યું હોય, વાસણ કોઈ નહીં કહેતું અહીંયા, વાસણિયા મહાદેવ. તો એને સામેની સાઈડ મંદિર આવેલું છે અને એ મંદિર આવેલું છે મહાદેવનું, એની સામેની સાઈડ, મંદિરની સામેની સાઈડ બહુ જ મોટી હનુમાનની મૂર્તિ આવેલી છે. ઓકે, તો હનુમાનની મૂર્તિ અને સામસામે સામે આવેલું છે મહાદેવનું મંદિર, જે નાના નાના બધા જ જેટલા જ્યોતિર્લિંગ છે બધા જ્યોતિર્લિંગની નાના નાના તેમના સ્વરૂપો બનાવવામાં આવે છે. તો ખાસ કરીને જોજો, વાસણિયા મહાદેવ કહેવાય છે. ઓકે, અને સામેની સાઈડ આવેલી છે હનુમાનની ઊંચી મોટી મૂર્તિ આવેલી છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. હવે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર, ઓકે, એ સાબરમતી નદીના કિનારે આવેલું છે અને થોડો એવો મેસો નદી પણ અહીંયાથી પસાર થાય છે. પૂછાય કે મેસો નદી કઈ નદી? ઓકે, મેસો નદીના કિનારે કયું શહેર આવેલું છે? કોઈ કહેશે મેસો નદીના કિનારે કયું શહેર? સાબરમતી નદીના કિનારે મેં તમને કહી દીધું અમદાવાદ, ગાંધીનગર, મવડી આવેલું છે. મેસો નદીના કિનારે શું આવેલું છે? કોઈ કહેશે મને, બોલો, મેસો નદીના કિનારે કયું શહેર આવેલું છે? ચલો, કહો મને. અશોકભાઈ એકદમ મજામાં, યસ, ઓકે. શ્યામળાજી, શ્યામળાજી તો ખરું જ. એના સાથે પૂછાય કે કયો જિલ્લો આવેલો છે, તો જિલ્લો કયો? અરવલ્લી. કયો? અરવલ્લી. અને શ્યામળાજી, શ્યામળાજી આવશે. પછી અરવલ્લી પૂછાય તો અરવલ્લી પણ આવશે. પૂછાય અરવલ્લી જિલ્લો કઈ નદીના કિનારે છે? તો આ મેસો નદીના કિનારે છે. ઓકે, ડાકોર ના આવે, ડાકોર એ ગોમતી નદીના કિનારે છે. ડાકોર ના લખતા, ડાકોર એ ગોમતી નદીના કિનારે છે. ચલો, આગળ વાત કરીએ, ગાંધીનગરમાં કયા કયા, ઓકે, પાક કયા કયા લેવામાં આવે છે? તો બાજરી, ઘઉં, તમાકુની ખેતી સારા પ્રમાણમાં થાય છે. આ સિવાય એક યાદ રાખજો, એરંડા. ઓકે, ગાંધીનગરની આજુબાજુ એરંડાની પાક પણ સૌથી વધારે અહીંયા લેવામાં આવે છે. ઓકે, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પછી ઇન્દ્રોડા, વાવોલ, કલોલ, સતરાલ અને પાનસરમાંથી કુદરતી વાયુ અને ખનિજ તેલ મળી આવે છે. જો નેશનલ હાઈવે, નેશનલ હાઈવેની વાત કરું તો નેશનલ હાઈવે નંબર 8C, જેનો નવો નંબર છે 147, એ પસાર થાય છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. વાત કરીએ મેળાની, તો મેળાની વાત કહીએ તો અહીંયા એક ભવ્ય મેળો ભરાય છે, એ છે રૂપાલનો મેળો. ઓકે, રૂપાલમાં આવેલો પલ્લીનો મેળો છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ પોઈન્ટ ઓફથી ઘણી વખત પૂછાઈ ગયેલું છે કે કયા મેળામાં શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. તો કયો મેળો આવશે? પલ્લીનો મેળો, જે ગાંધીનગર રૂપાલ ખાતે ભરાય છે. પૂછાય કે કયું મંદિર, કયા મંદિરે પૂછાય ભરાય છે? તો યાદ રાખજો, વરદાયની માતા, વરદાયની માતા. તો વરદાયની માતાનું મંદિર છે અહીંયા આવેલું છે, જ્યાં પલ્લીનો મેળો ભરાય છે. અને આ પલ્લીના મેળામાં શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. જ્યારે આ મેળો ભરાવાનો હોય, ક્યારે ભરાય છે? તો જ્યારે આપણે નોરતા હોય છે, નોરતા એમાં છેલ્લું નોરતું હોય છે, નવમું. ઓકે, એ દિવસે રાત્રે ભરાય છે આ પલ્લીનો મેળો, છેલ્લા નોરતે ભરાય છે આ પલ્લીનો મેળો. અને અહીંયા એના જે આગળના દિવસે, ઓકે, આગળના 15-30 દિવસ પહેલા જ જે રૂપાલના લોકો છે, એ રૂપાલના લોકો એ વલોવાનું ચાલુ કરી દે છે, પોતાના ઘરે ઘી બનાવવાનું સ્ટાર્ટ કરી દે છે. એ દૂધ છે એ દૂધને ડેરીમાં ભરાવવાનું બંધ કરી દે છે અને એ દૂધનું પછી આગળ ઘી બનાવે છે અને એ ઘી પલ્લીના મેળામાં ચડાવવામાં આવે છે. ઓકે,
तो बहु एवी सारी एवी मान्यता छे जे आजूबाजूना लोको छे तो घी घी थई जाय छे, शुं थई जाय छे, आ बधा घी थी नवाई जाय छे। ओके इम्पोर्टंट छे, याद राखीशुं। चलो आगळ वात करीए, अहीं एक जन्माष्टमी अने शिवरात्रि, अहीं पंचदेव महादेव छे अहीं। ओके आ क्या सेक्टर 22 नी अंदर आवेलुं छे, सेक्टर 22 नी अंदर अहीं पंचदेव महादेव नुं मंदिर आवेलुं छे, जे जन्माष्टमी अने शिवरात्रि ना दिवसे मेळो भराय छे। तो आ वस्तु याद राखीशुं, सेक्टर 22 मां आवेलुं छे पंचदेव महादेव नुं मंदिर, याद राखीशुं। बीजुं अहीं शुं आवेलुं छे तो अहीं गांधीनगर नी अंदर गुजरात नेशनल लॉ युनिवर्सिटी रायसण खाते 2003 मां स्थापना थई हती ए आवेली छे। धीरुभाई अंबाणी इंस्टिट्यूट ऑफ इन्फॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी 2013 मां स्थापना थई हती। गुजरात टेक्नोलॉजिकल युनिवर्सिटी आवेली छे 2007 मां स्थापना थई हती। पंडित दीनदयाल पेट्रोलियम युनिवर्सिटी रायसण खाते आवेली छे। इंडियन इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी आवेली छे 2008 मां स्थापना थई हती। कड़ी सर्व विद्यालय, हूँ कड़ी मां भणेलू छूं, ओके जे मारू 8 થી 10, ओके 8 થી 10 ધોરણ હું આ કડી સર્વ વિદ્યાલય, કડી સર્વ વિદ્યાલયની અંદર અહીંયા ભણેલો છું, મારી સ્કૂલ। પછી ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી આવેલી છે, કામધેનુ યુનિવર્સિટી આવેલી છે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત આવેલી છે, ગ્રામ સેવા મંદિર મહિલા વિદ્યાપીઠ આવેલી છે અને સ્વયંમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી અહીંયા આવેલી છે। આ સિવાય બીજું શું આવેલું છે તો મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલું છે, ગ્રંથાલય છે, પછી નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય આવેલું છે, તો આ બે સંગ્રહાલય યાદ રાખીશું। આ સિવાય રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન એન્ડ ડેમો ફ્રૂટ રિસર્ચ સ્ટેશન આવેલું છે દહેગામ ખાતે। આ સિવાય સરિતા ઉદ્યાન, વન ચેતના કેન્દ્ર, પુનિત વન, ઓકે પુનિત મહારાજના નામ પરથી પડાયેલું પહેલું આપણું સાંસ્કૃતિક વન પુનિત વન આવેલું છે, મહાત્મા મંદિર આવેલું છે, પછી બાલ ઉદ્યાન, હરણી ઉદ્યાન અને ત્રિમૂર્તિ મંદિર અહીંયા આવેલું છે। ત્રિમૂર્તિ મંદિર ક્યાં આવશે? અદાલજમાં, ઓકે અદાલજ જતા આવશે ત્રિમૂર્તિ મંદિર। અને પૂછાય કે ડેરી કઈ આવેલી છે, તો ડેરી આવેલી છે મધુર ડેરી, કઈ આવેલી છે? મધુર ડેરી અહીંયા આવેલી છે। ઓકે તો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું। તો આ થઈ ગયો તમારો ગાંધીનગર જિલ્લો, જેટલી પણ માહિતી બનતી હતી ગાંધીનગર જિલ્લાની બધી જ માહિતી મેં તમને આપી દીધી। તો આઈ હોપ સો બધાને વિડીયો ગમ્યો હશે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ઓકે વિડીયો ના ગમે તો છુટ્ટી છે ડિસલાઇક કરવાની, પણ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય। તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, બાય।